હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે સો મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈશું એ પણ ભૂગોળના આ પ્રશ્નો તલાટી જૂનિયા ક્લાક લોકરક્ષક વગેરે પરીક્ષાઓ માટે ઉપયોગી છે અને દોસ્તો હવેની પરીક્ષાઓ સહેલી તો આવતી નથી એટલે આપણે મહેનત સારી અને થોડી એડવાન્સ મહેનત પણ કરવી પડે છે અને બધા વિષયો પર સરખો બહાર દઈને આપણે મહેનત કરવાની હોય છે એટલા માટે આપણે આજે ભૂગોળના એમપી પ્રશ્ન જ જોઈશું તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા જે દોસ્તો હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો અને પેશીર ટેસ્ટ ટાઈમસર મૂકતા રહીએ છીએ તો ચાલો શરૂ કરીએ આજના મોસ્ટ એમ્પી સો ભૂગોળના પ્રશ્નો પ્રશ્ન એક પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે વિશ્વઋત પ્રશ્ન બે વિશ્વઋતથી તેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરે આવેલી આડી રેખાને શું કહે છે તો આન્સર આવશે કર્કઋત પ્રશ્ન ત્રણ વિશ્વઋતથી પાંચ ડિગ્રી દક્ષિણે આવેલી આડી રેખાને શું કહે છે તો દોસ્તાનો આન્સર આવશે મકરઋત પ્રશ્ન ચાર ગ્રીનીચ રેખા પૃથ્વીના ભૌગોલિક રીતે કેટલા ભાગ પડે છે તો દોસ્તાનો આન્સર આવશે પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ પ્રશ્ન પાંચ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે તો દોસ્તાનો આન્સર આવશે આઠ ગ્રહો પ્રશ્ન છ આંતરિક ગ્રહો એટલે કે પાર્થિવ ગ્રહો તરીકે કયા ગ્રહોનો સમાવેશ થાય છે તો આન્સર આવશે બુધ પૃથ્વી અને મંગળ ગ્રહનો પ્રશ્ન સાત બાહ્ય ગ્રહો એટલે કે જોવિન ગ્રહ તરીકે કયા ગ્રહોનો સમાવેશ થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ગુરુ શનિ યુરેનસ નેપ્ચુન ગ્રહનો પ્રશ્ન આઠ પૃથ્વી વિષુઋતુ પર કલાકના કેટલા કિલોમીટર ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે તો દોસ્તાન આન્સર આવશે એક હજાર છસો સિત્તેર કિલોમીટરની ઝડપે પ્રશ્ન નવ કયા ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે તો દોસ્તાનો આન્સર આવશે નેપ્ચ્યુન ગ્રહના પ્રશ્ન દસ કયા ગ્રહ ગુરુ ગ્રહ અને યુરેનસની વચ્ચે આવેલો છે તો દોસ્તાનો આન્સર આવશે શનિ ગ્રહ પ્રશ્ન અગિયાર પાઘડીયો ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો દોસ્તાનો આન્સર આવશે શનિ શનિગ્રહને પ્રશ્ન બાર કયો ગ્રહ ચડકળાટમાં ચંદ્રને મળતો આવે છે તો દોસ્તોનો આન્સર આવશે શુક્ર ગ્રહ પ્રશ્ન તેર કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી તો દોસ્તોનો આન્સર આવશે બુધ ગ્રહની પ્રશ્ન ચૌદ કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે તો દોસ્તાનો આન્સર આવશે નેપ્ચ્યુન ગ્રહ પર પ્રશ્ન પંદર કયા ગ્રહ પીળાશ પડતા રંગનો છે તો દોસ્તોનો આન્સર આવશે બુધ ગ્રહ પ્રશ્ન સોળ કયા ગ્રહ આછો પીળાશ પડતો સફેદ રંગ ધરાવે છે તો દોસ્તોનો આન્સર આવશે ગુરુગ્રહ પ્રશ્ન સત્તર પૃથ્વી પરથી આપણને કયો ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે આકાશમાં દેખાય છે તો દોસ્તો આન્સર આવશે બુધ ગ્રહ પ્રશ્ન અઢાર કયો ગ્રહ લીલા રંગનો છે તો દોસ્તોનો આન્સર આવશે નેપ્ચુન ગ્રહ પ્રશ્ન ઓગણીસ પૃથ્વીની કક્ષા કેવી છે તો દોસ્તો આન્સર આવશે લંબ ગોળાકાર કે ઈંડાકાર પ્રશ્ન વીસ કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ચંદ્રના અંતરાયથી પ્રશ્ન એકવીસ સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશે છે તો દોસ્તોનો આન્સર આવશે ચૌદ જાન્યુઆરીએ પ્રશ્ન બાવીસ સૂર્યગ્રહણની ઘટના કયા સમયે બને છે તો દોસ્તોનો આન્સર આવશે અમાસના દિવસે પ્રશ્ન ત્રેવીસ ચંદ્ર ચંદ્રગ્રહણની ઘટના ક્યારે બને છે એટલે કે કયા દિવસે બને છે તો દોસ્તોનો આન્સર આવશે પૂનમના દિવસે પ્રશ્ન ચોવીસ જીપીએસનું પૂરું નામ જણાવો તો દોસ્તોનો આન્સર આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રશ્ન પચીસ કયા રેખાંશને ગ્રીનિશ રેખા કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ઝીરો ડિગ્રી રેખાંશને પ્રશ્ન છવ્વીસ આઈડીએલનું પૂરું નામ જણાવો તો દોસ્તોનો આન્સર આવશે ઇન્ટરનેશનલ ડેટ લાઇન પ્રશ્ન સત્યાવીસ બે રેખાંશતો વચ્ચે કેટલું અંતર હોય છે તો દોસ્તોનો આન્સર આવશે આશરે એકસો અગિયાર કિલોમીટરનું પ્રશ્ન અઠ્યાવીસ એક એક રેખાંક સૂર્ય સામેથી પસાર થવા માટે કેટલો સમય લાગે છે તો દોસ્તો આન્સર આવશે ચાર મિનિટનો પ્રશ્ન ઓગણત્રીસ કયા રેખાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે એકસો એસી ડિગ્રી રેખાંશ્રુતને પ્રશ્ન ત્રીસ પૃથ્વીના ઘન સ્વરૂપ તત્વોના બનેલા આવરણને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે મુદ્દાવરણ એટલે કે ઘનવરણ પ્રશ્ન એકત્રીસ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે મેઘના એને ભૂરસ પણ કહેવામાં આવે છે પ્રશ્ન બત્રીસ વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો દોસ્તોનો આન્સર આવશે આઠસોથી હજાર કિલોમીટર સુધી પ્રશ્ન તેત્રીસ કયો વાયુ સૂર્યના પાર જમલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓજન વાયુ પ્રશ્ન ચોત્રીસ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમના કારણે શક્ય બન્યા છે તો દોસ્તોનો આન્સર આવશે વાતાવરણના માધ્યમથી પ્રશ્ન પાંત્રી નાના માપના નકશા કોને કહે છે તો દોસ્તાનો આન્સર આવશે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે પ્રશ્ન છત્રીસ એન આર એસ એનું પૂરું નામ જણાવો તો દોસ્તોના આન્સર આવશે નેશનલ રિમોટ સેસિંગ એજન્સી પ્રશ્ન સાડત્રી એન એસ એ સંસ્થા ક્યાં આવેલી છે તો દોસ્તોનો આન્સર આવશે હૈદરાબાદમાં પ્રશ્ન આડત્રી એન એ ટી એફનું પૂરું નામ જણાવો તો દોસ્તોનો આન્સર આવશે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપ ઓર્ગનાઇઝેશન પ્રશ્ન ઓગણચાળીસ એનએ ટી એમ સંસ્થા ક્યાં આવેલી છે તો દોસ્તોના આન્સર આવશે કોલકાતા પ્રશ્ન ચાલીસ ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે તો દોસ્તોના આન્સર આવશે એનએ ટી એમઓ પ્રશ્ન એકતાલીસ નકશા નિર્માણ અને તેના ઉપયોગની મંજૂરી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રશ્ન બેતાલીસ પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે તો દોસ્તોનો આન્સર આવશે નેતૃત્વની દિશાના નામે ઓળખાય છે પ્રશ્ન તેતાલીસ પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે વાયુએ નામે એટલે કે વાયુ દિશાના નામે ઓળખાય છે પ્રશ્ન ચુમ્માળીસ પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે તો દોસ્તાનો આન્સર આવશે અગ્નિ દિશાના નામે ઓળખાય છે પ્રશ્ન પિસ્તાલીસ ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે તો દોસ્તાનો આન્સર આવશે ઈશાન દિશાના નામે દોસ્તો આ બધું યાદ રાખજો પ્રશ્ન છેતાળીસ નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે કથાઈ રંગ એટલે કે બદામી રંગ વપરાય છે પ્રશ્ન સુડતાલી નકશામાં જંગલ અને વનસ્પતિ માટે કયો રંગ વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે લીલા રંગ પ્રશ્ન અડતાલીસ નકશામાં ખેતી દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો દોસ્તાનો આન્સર આવશે પીળા રંગ નકશામાં ખેતી દર્શાવવા પીળો રંગ વપરાય છે પ્રશ્ન ઓગણપચાસ નકશામાં જળ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો દોસ્તોનો આન્સર આવશે વાદળી રંગ જળ સ્વરૂપ માટે વાદળી રંગ પ્રશ્ન પચાસ નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો દોસ્તોનો આન્સર આવશે કાળો રંગ દોસ્તો રેલ માર્ગ દર્શાવવા માટે કાળો રંગ પ્રશ્ન એકાવન નકશામાં જમીન માર્ગ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે તો દોસ્તોનો આન્સર આવશે લાલ રંગ જમીન માર્ગ માટે લાલ રંગ પ્રશ્ન બાવન ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે તો દોસ્તોના આન્સર આવશે નળ સરોવર પ્રશ્ન ત્રેપન વિશ્વનું સૌથી મોટું રણ કયું છે તો દોસ્તોનો આન્સર આવશે સહારાનું રણ પ્રશ્ન ચોપન ચાંદ તરીકે કયો પ્રદેશ જાણીતો છે તો દોસ્તોના આન્સર આવશે લદ્દાખ પ્રદેશ ચાંદ તરીકે લદ્દાખ પ્રદેશ જાણીતો છે પ્રશ્ન પંચાવન એમિસ થિક્સે રો બોધમઠો ક્યાં આવેલા છે

તો દોસ્તાનો આન્સર આવશે વરસાદ પર આધાર રાખીને થતી ખેતી જેમ કે જુવાર બાજરી મકાઈ મઠ વગેરે ખેતીને આકાશી ખેતી કહેવાય છે પ્રશ્ન ઓગણસાઠ બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે તો દોસ્તાનો આન્સર આવશે પ્રથમ સ્થાન પ્રશ્ન સાઠ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો દોસ્તોના આન્સર આવશે રાજસ્થાન રાજ્યમાં પ્રશ્ન એકસઠ મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય મોખરે છે તો દોસ્તોના આન્સર આવશે ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મુખ્ય છે એટલે કે મોખરે છે પ્રશ્ન બાસઠ દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ભારતમાં પ્રશ્ન તેસઠ ચાના ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ ક્રમે છે તો દોસ્તોનો આન્સર આવશે ભારત દેશ પ્રશ્ન ચોસઠ ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો દોસ્તોનો આન્સર આવશે આસામ રાજ્યમાં પ્રશ્ન પાસઠ ઘઉંના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ છે તો દોસ્તોનો આન્સર આવશે પંજાબ રાજ્ય પ્રશ્ન સાસઠ દેશના આશરે કેટલા ટકા લોકો ખેતી પર નભે છે એટલે કે નિર્ભર છે તો દોસ્તોના આન્સર આવશે સિત્તેર ટકા પ્રશ્ન સડસઠ બાગાયતી ખેતીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો દોસ્તાનો આન્સર આવશે ફળ ફળાદી નાળિયેલ ચા કોફી વગેરેનો પ્રશ્ન અડસઠ ઉદ્યોગના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા તો દોસ્તોનો આન્સર આવશે મુખ્ય ત્રણ પ્રકાર છે એક કુટીર બીજું લઘુ અને ત્રીજું મોટો એટલે કે ઉદ્યોગો છે તે પ્રશ્ન ઓગણ વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે કયું સ્થળ જાણીતું છે તો દોસ્તાનો આન્સર આવશે સિલિકોન વેલી કેલિફોર્નિયા પ્રશ્ન સિત્તેર ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ તરીકે કયા શહેરને જાણીતું છે એટલે કે કયું શહેર જાણીતું છે તો દોસ્તોનો આન્સર આવશે ભારતનું બેંગ્લોર પ્રશ્ન એકોતેર ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો ક્યાં આવેલી છે તો દોસ્તો આન્સર આવશે જમશેદપુરમાં પ્રશ્ન બોતેર નાયલોન પોલિસ્ટર એલ એક્રેલિક અને રિયોન એ કયા પ્રકારના રેસાના ઉદાહરણો છે તો દોસ્તોનો આન્સર આવશે માનવ નિર્મિત પ્રશ્ન તોતેર જાપાન તરીકે કયું કપડ ઉત્પાદન કેન્દ્ર જાણીતું છે તો દોસ્તો ઓસાકામાન તરીકે ઓસાકામાં કેન્દ્ર જાણીતું છે પ્રશ્ન ચોમોતેર ભારતના પોલાદ ઉદ્યોગના પિતા તરીકે કોણ જાણીતું છે તો દોસ્તોનો આન્સર આવશે જમશેદ્દી તાતા પ્રશ્ન પંચોતેર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ત્રિપુરુષનું પ્રમાણ કેટલું છે તો દોસ્તોના આન્સર આવશે નવસો ઓગણીસ એટલે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ત્રિપુરુષનું પ્રમાણ નવસો ઓગણીસ છે પ્રશ્ન છોતેર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો દોસ્તાના આન્સર આવશે ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા પ્રશ્ન સિત્યોતેર બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કેટલા ટકા શહેરી વસ્તી છે તો દોસ્તાનો આન્સર આવશે બેતાળીસ પોઈન્ટ છ ટકા ગુજરાતમાં શહેરી વસ્તી છે પ્રશ્ન ઇઠ્યોતેર પશ્ચિમ તટીય મેદાન ગોવાથી દક્ષિણમાં કયા નામે ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે મલબા તટના નામે પ્રશ્ન ઓગણ એસી પાછા જડથી નિર્માણ થયેલા ખરા પાણીના સરોવરને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે દોસ્તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા લગુન આવે એટલે કે લગુન સરોવર પ્રશ્ન એંસી દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટ્ય પ્રદેશ કયા નામથી જાણીતો છે તો દોસ્તોનો આન્સર આવશે કોરોમંડળ તટથી પ્રશ્ન એક્યાસી નિકોબાર સમૂહમાં કેટલા દ્વીપો છે તો દોસ્તો ઓગણીસ દ્વીપો નિકોબાર સમૂહમાં ઓગણીસ દ્વીપો છે પ્રશ્ન બ્યાસી આથી કરોડો વર્ષ પૂર્વ ભારત કયા નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો તો દોસ્તોનો આન્સર આવશે ગોડવાયના લેન્ડના ભૂમિ ભૂમિખંડનો ભાગ હતો પ્રશ્ન ત્યાંશી ભારતનો પ્રાકૃતિક વિભાગ જે આપણો પ્રાચીનતમ ભાગ છે તે કયો તો દોસ્તોનો આન્સર આવશે દ્વિકલ્પ્ય ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન ચોર્યાસી હિમાલયની જગ્યાએ કયો સાગર હતો તો દોસ્તોનો આન્સર આવશે તેથી સાગર પ્રશ્ન પંચ્યાસી હિમાલય કયા પ્રકારનો પર્વત છે તો દોસ્તોનો આન્સર આવશે ગેટ પર્વત છે એટલે કે ગેટ પ્રકારનો પર્વત છે પ્રશ્ન છ્યાસી બાલ્ટરો અને સિયાચીન કયા પર્વત વિસ્તારની હિમ નદીઓ છે તો દોસ્તોનો આન્સર આવશે કારાકોરમ પ્રશ્ન સત્યાશી હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈવાળી છે તો દોસ્તોનો આન્સર આવશે શિવાલિક પ્રશ્ન અઠ્યાસી કઈ પર્વત બાહ્ય હિમાલય કહેવાય છે તો દોસ્તોનો આન્સર આવશે શિવાલિક પ્રશ્ન નેવ્યાશી ઉત્તર ભારતમાં પૂરના મેદાન નવા કાપના મેદાનની પ્રદેશ કયા નામે ઓળખાય છે તો દોસ્તોનો આન્સર આવશે ખાદર પ્રશ્ન નેવું દ્રિકલ્પ્ય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે કઈ પર્વત શ્રેણી છે તો દોસ્તાનો આન્સર આવશે અરવલ્લીની પ્રશ્ન એકાણું ઘોડાની નાડ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે તો દોસ્તો આન્સર આવશે એટોલ દોસ્તો ખાસ યાદ રાખજો પ્રશ્ન બાણું ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ભંડાર છે તો દોસ્તોના આન્સર આવશે ઉત્તરનું મેદાન પ્રશ્ન ત્રાણું ઉત્તર ભારતના જૂના કામથી બનેલા મેદાનો કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે બાંગરના નામે પ્રશ્ન ચોરાણું ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો દોસ્તોનો આન્સર આવશે અઢાર પ્રશ્ન પંચાણું પેરિયર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે તો દોસ્તાન આન્સર આવશે કેરળ રાજ્યમાં પ્રશ્ન છન્નું ચંદ્રપ્રભા અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઉત્તર પ્રદેશ પ્રશ્ન સત્તાણું પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે અને તે કયા રાજ્યમાં આવેલ છે તો દોસ્તાનો આન્સર આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને મધ્યપ્રદેશમાં આવેલ છે પ્રશ્ન અઠ્ઠાણું મધ મલાય કયા રાજ્યમાં છે તો દોસ્તોનો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં પ્રશ્ન નવ્વાણું સિમિલિપી પાલ જેવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓડિશા સિમિલી પાલ પ્રશ્ન સો ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં અને કેટલા ટકા છે તો દોસ્તોનો આન્સર આવશે હરિયાણા રાજ્યમાં ત્યાં ત્રણ પોઈન્ટ આઠ ટકા જેટલો જંગલ વિસ્તાર છે દોસ્તો આપણે અહીંયા સો મોસ્ટ મોસ્ટાઈમ્બી પ્રશ્ન પૂરા કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો અને બીજા તમારે કેના મોસ્ટ મોસ્ટાઈમ્બી પ્રશ્ન જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત